ધ્યાન કરે અંતર ધ્યાન થયા લેડા રીતણે સંશયમાં ઉચરી જેનું નામ રિટાથ કે મરણ સંકલ્પ સમૂહ લાગ્યા જેને શરણ થયા પછી ભોતણા ફેરા વિરામી ગયા જેના ગાંધ શોધશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાય નમુ વિવરો સહજાન મારા અક્ષર પુષુર મારા શાસ્ત્રી સ્વામિનારાયણ સ્વામી આ વાત કરી અહીં અક્ષરધામના જે સુખ વર્તે છે પણ તેમાં કેટલાક દુખ્યા છે તેમાં દેહનું દુઃખ થોડું મન દુઃખ જાણું કહો હવે કેમ કરે સ્વામી આવો ભાવાર્થ આપણે અહીંયા અક્ષરધામના જેવું સુખ શાંતિ આનંદ એવી પ્રાપ્તિ મોટી પણ તેમાં કેટલાક દુખ્યા દુખ્યા શું દેહનું દુઃખ થોડું હાજા માંદા હોય તો ભાઈ થોડું કીધું પણ મનનું દુઃખ વધારે છે મનનું દુઃખ શું ધાર્યું ન થાય દુખાય કે મારું ધાર્યું કેમ ન કર્યું કેમ આમ થયું અને મનનું દુખાય ને સદા શીખ્યું છે તે શાસ્ત્રમાં લખ્યું છે મનને મતે વર્ષે તો ચંદા મને મતે વર્તે ચંડાળનો એ ઉપમા દીધી એટલે સ્વામીનો સિદ્ધાંત શું કે અક્ષરધામ પોતે મૂર્તિમાન એના ભેગા સંતો એવો રહેતા હતા પણ સ્વામી કેટલા કે કથે આમ છે તેમ છે એમ એટલે મનમાં થાય કે સ્વામી મને કેમ કહો છે એટલે દેહનું દુઃખ થોડું મન દુઃખ જાય એટલે મનોદુઃખ જો કાઢી નાખે તો સુખ આપણે મળે મળવા તૈયાર જ છે એટલે શાંતિ લેવા માટે દેહનું દુઃખ ઓછું આપે મન દુઃખ આપણે વધારે હોય પણ આપણે કાઢી ના ઉપર સ્વામી દ્રષ્ટાંત દીધું એક છોકરો હતો ગરલામાં મન ઉપર મન જીતવા બરવા છે છોકરો હતો પછી એને ચીપડાવાલા વાવેલા વેલા ચીપડો હારો થયું એને એવો ધર્માદનો સંકલ્પ એવો કર્યો કે મહારાજે મારાના મારા થાળ થરવો થાય ત્યારે પણ થયું સારું થાકી ગયું ત્યારે મન બદલાણું મારો હવે પહેલું આવું ચીપડામાં લઈ જાઉં એ કદાચ આપણે હાલો જમી જાય ને પછી બીજું થાય દી આવશું એટલે ક્યાં કોઈને વાત આપણે કરી છે એમ મન ચાકું ચાક કાઢે છે ત્યાં મન બદલાડે અરે આ તો ધર્માદાનું ભગવાનને આપવાનું છે થાળ ધરવાનો છે એમ કે ઉપાડીને ચાલ્યો તો આગળ ચાલ્યો બે મજર ત્યાં સંકલ્પ થયો હવે આપણે આવું ઝાઝા મન આવે એમાં આપણે આપવું એ ઠીક નહીં પછી મારે ચાલો આપણે પ્રસાદ લઈને તવાળી મનમાં બેઠો ને વળી ઘાટ થયું આ તો ધર્માદાનું એમ ઠીક દરવાજામાં પહે ગયો મારા જ બેઠા હતા મારે છોકરો મનને જીતીને આવ્યો છે મન કે ખાઈ જાઉં કાંઈ નથી ખાવ એવું જીત પછી સભા મોટી હતી મારા હાથમાં લીધું બ્રહ્મચારી કે હા મહારાજ દસે હાકલ લાવો હા આપણે છોકરા આપીશ લુગડે બાંધી દીધું છોકરો લઈ ગયો એક પટેલ બેઠેલા હો મારા તો ગાડી ગાડા પાક્યા છે હા મહારાજ એક સિબાણ દસે હાકલ દઈ દીધી તો હું ગાડું ઉલાવું કેટલા હાકર બે ગુણ આપશો બે ગુણ આપશે પછી બીજે થી ગાડું લાવ્યો મહારાજ ચીપડાનું ગાડું લાવ્યો છે મારે નવા ગેલાંડીમાં માંસ ના ખાઈ લે કે મહારાજ કાલ કેમ કાલ તો એ છોકરો મનને જીતીને આવ્યો હતો કે મારે ખાવું હશે કે મન કે મારે નથી કે મનને જીત્યું મનને ખાવા ન દીધું એમ પહોંચે એમ જો મનને જીત્યું તું તો મારા રાજી થયા દ્રષ્ટિ કરી રાજી પૂછ્યું એમ મન આવે તકરાર બહુ ઉપાડવી પડે આટલી સેવા કરવી છે ના નહીં કરવી કે આમ નથી કરવી ચાલો અત્યારે મોડું થઈ ગયું કાંઈ વાડીએ જવું નથી હવે કાલ બાજુ દઈશ ના જવું જ છે તમે એમ થાય સુખ દુઃખ પહોંચ્યો છૂટકો છે એમ જો મનને જીતી જાય તો એનો બળ બહુ આવી જાય અને મનને કેમ કરે તો બળ ના આવે એમ આપણે શાસ્ત્રમાં એવો કાયદો લખ્યો છે કે મનને જીતે છો મર્દ હે તજે નરદ છે ની પહેરે બખ્તર પ્રેમકાર દેખે ગરજ સમજી પ્રેમનું બખ્તર પહેરો અને ગારા જેવું દેહને દેખું મનને જીતે મરદ છે આ છોકરો મરદ થયો મારા રાજી થયા પ્રસાદી આપી બહુ રાજી બહુ બતાવ્યો અને મનને જીત્યું મહારાજ બહુ ખુશી થયા ત્યારે સારંગપુરના પહેલામાં મહારાજે કહ્યું કે મન જીત્યું તને સર્વ જગત જીત્યું તો મન જીતું કેમ જણાય શબ્દ સ્પર્શ રૂપ ગંધે એમાં ઇન્દ્રિયો પાછા હાથે અને કોઈ વિષય પામવાની ઈચ્છા ન રહે તારે મન જીતું જાણવું ને વિષયમાં કાંઈ પ્રીતિઓનું મન જીત્યું છે તો જીતું ન જાણવું મારે તકરાર આપણા મનની છે મનને જીતવું એ જ ખરો મુદ્દો છે શ્રીજી મહારાજે મનને જીતવાના બહુ ઉપાય બતાવ્યા છે વૈરાગ સ્વધર્મ તપના નિયમ ઇન્દ્રો જીતાય
અને ભગવાનની જે મહાત્મ્ય છે નવતા ભક્તિ મન જીતાય છે. મહારાજને નવ પ્રકારની ભક્તિ આપણે કરીએ એમાં મનને પ્રવૃત્તિ દઈએ તો બીજો ઘાટન ન થાય, સંકલ્પ બીજો ના આવી શકે. મનને જીતવું એ જ કઠણ છે. એ જે પૂંચી જીતીને શીખ્યા હોય એની પાસે તો આપણે શીખીએ તો મનને જીતાય. મનને જીતવું આમાં બીજ વાત આવી ગઈ. એટલા માટે આપણે કરવાનું શું છે, કથા વાત રાતથી બેહીએ છીએ, રાતથી સપાટા સાંભળીએ છીએ, મોટા મોટા સ્વામીનો સમાગમ કરીએ છીએ, પણ જીવનમાં ઉતારવું જોઈએ. આ જાય ખંખેર તમારો ઉપદેશ વાડીમાં આપ્યો, અમે જઈએ છીએ. આ ચોર થવું, જે શબ્દ જ્ઞાનના ભક્તિના વૈરાગના ધર્મના નિર્દોષ બુદ્ધિના શબ્દો જે આવતા હોય એ જીવન ઉતારવા. આજે શું વાત થઈ, શું પ્રસંગ હતો. સ્વામી સાસરીમાં સ્વામી બેહતા હતા, આપણે સ્વામી જે જે વાતો કરે આપણે યાદી રાખી લેતા, તો આપણે એનું બળ આવતું હતું. સ્વામી આ વાત કરી, આજે આ વાત કરી, આજે આ વાત કરી, કેટલા લખી લેતા હતા. તો એને અત્યારે કાંટો, અમારા હર્ષદભાઈ આપણે સૂર્યનારાયણ વાડીમાં ત્રીજા પ્રકરણની જે વાતો વંચાવી હતી એમાં બધી લખી લીધી, તો હજી એનો સ્વાદ આવે છે. એમ ભગવાનના સત્વનું સમાગમ થાય તો આપણે સ્વાદ આવે છે. જેમ અમારા કેશવલાલ પ્રાગજી કહેતા હતા કે હું જમું થોડું પણ ચાવીને જમું છું, આમ ગટગટ ગળે ઉતારી ન જો પચે નહીં કે એમ ચાવીથી મેં જમ્યો અડધો કલાક જાય પણ એવું પચી જાય છે ખરેખર. એમ આપણે ચાવીને ઉતારવું પડે કે જમી જાય, બધો થઈ ગયો આ કાને સામે આ કાને ફક ઉડી જાય કથા. એટલે આ જે જીવમાં શબ્દો ઉતાર્યા એ કઈ જીવમાં બળ આવે છે. એટલા માટે કથા વાર્તા બેહું, બીજાને ટેડી લાવવા, નવાને લાવવા, આશીર્વાદ પમારો, એમના કોક દી બીજું ઉગી જાય. એમ કઈ થરત ઉગે છે પણ એમ કરતાં કરતાં ફળીભૂત થઈ જાય. આપણે બરિયાનો બંદૂક મારી છે કે તરત ક્યાં ઘા વાગી જાય છે, પણ એ બરાબર ધરબી નાખે તો કામ થાય. એટલે એટલા માટે સમાગમ કરો. તો સ્વામી વાત બી સાંગરી દાર દઈએ છીએ, ભગવાન નીચે બી દારૂ ભરીએ છીએ. ભગવાને ભગવાનના સાધુ મહિમા તેને કે અગ્નિ મૂકીએ છીએ, તેને કાળ શુભ અજ્ઞાન તેજું કાળો પર્વત તેને થોડીને રાખી દઈએ છીએ. તો વાત બી સાંગરી આમ ખાધ ઉપર. અને ભગવાનનો દારૂ શું ભરો, નિશ્ચય ભગવાનનો વાતો આપણે શું કરવું, નીચે સર્વોપરી પ્રમાણ મહારાજ વિશે કરવો એ દારો છે. અને અગ્નિ શું મહિમા ભળા ખતર લાગી, આપણે ભાગવું પડે. જે આપણા ખાણો વાળા ખાણો ફોડે છે ને તો પાણા કરતા આપણે બે મેલ ભાગવું પડે, બે ત્રણ ખેતર ભાગવું પડે. તેને આપણો અવાજ જો ભાણો માથું ફોડી નાખે બધું અવાજ થાય. એટલે તેમ જ્યાં સુધી મહિમા નથી આવ્યો અવાજ ન થાય, મહિમા પેઠો એટલે અવાજ થઈ જાય. ભળા કહો તેને કરતા પાણા કાઢી નાખે. એમ ભગવાનનો નિશ્ચય દારૂ છે અને ભગવાન શિવનો મહિમા અગ્નિ મૂક્યો તર ભડાકો થાય. અમે કેટલાક તો ખાલી હોય છે, ખાલી પડો પણ ન લાગે ભડાકો નથી થતો, એમ થઈ જાય. બરાબર દરબાર થઈ નક્કી થયો હોય કે ભડાકો થાય તેમ અત્યારે આપણે ભડાકો કરવાનો છે. મહારાજ સ્વામીનો મહિમા ગાવો, સાંભળવો, કહેવું, કથવું, મને જીવને શાંતિ ખૂબ થાય છે. માટે ઘણી વાર નવરું ન રહેવું, ભૂતને વાહડ એમ મનને વાહડ ચડાવી દે, કથા વાર્તા કીર્તન એમાં ચડાવી દો. એક જણા ભૂત વસ્તુઓ તે એને રાજી કર્યો, વસ્તુ જે વસ્તુ કરે એ લાવી દી, પણ આને પછી નવરો પણ તને ખાવું. હવે કરવું શું, છગનભાઈ જેવા મળ્યા કે તું આ વોગળી કેમ ગયો, કે મને બોલો ભૂત વસ્તુઓ છે ને બધું ખાવા પીવા લાવે, બધું કાપી દે, મારી બધી ક્રિયા કરે, પણ નવરો ખાવું એટલે એમાં ઠળકેથી મરી જાવ. તું એમ કર, એ ભૂતને કે જા હોવા તો વાળો ગીરમાંથી કાપી લાવ, કાપી લાવ એને પણ ખોળા અને તારું કામ પતાવી લે, કરી લે, ચાલ જ ઉતર. ક્યાં નવરો પડે પછી, ચાલ ને ઉતર, ચાલ ઉતર, ભૂતને વાહડો દઈ દીધો, યાર કામ જા ભાઈ, ચાલ ને ઉતર, હો હાથનો વાહડો ચડે ઉતરે, એમાં ક્યાં પછી ખાવા તૈયાર થાય. તે મન તો શું ભૂત જેવું છે, ખાવા કાં આવું લઈએ, કાં આગું પછું કરે, કાં લહેર કરી આગું પછી થઈ જાય, આપણે ખાવા તૈયાર થાય, આપણે વધવા ન દઈએ. જીવમાં જે કથા વાર્તા થતી હોય એમાં જીવમાં નિર્બળપૂર કરી નાખે, એટલે ભૂતને વાહડો ચડી જાય એમ જ્ઞાન રૂપી વાહડોમાં ચડાવી દઈએ. કે મહારાજ લખ્યું છેલ્લાના 11માં કે મુક્તાંશ પ્રશ્ન એવો પૂછ્યો કે નિર્વિકલ્પ સમાધિમાં જીવને શાંતિ રહેશે, એવી સદાય શાંતિ કેમ રહે? એટલે કોઈ દિવ્ય ઉદ્વેગ નહીં, ઉપાધિ નહીં, આગું પાછું નહીં, હોતા હોય તો ઊંઘ ચડી બેહે એવી શાંતિ, અને ઉઠી તો બસ ભગવાન સંભળે, ખાતા સાંભળે, હોતા સાંભળે, ભૂલાય નહીં, તો એવી શાંતિ સદાય કેમ રહે? ત્યારે મહારાજ એવો જવાબ દીધો કે જે દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી જો ભગવાનને ભક્તમાં ભક્તમાં આત્મબુદ્ધિ હોય તો નિર્વિકલ્પ સમાધિના સદાય શાંતિ રહે. ભલે આપણે ઘણા સમાધિ જોવા ક્યાં ક્યાં હોય, ઈશ્વરભાઈ સમાધિમાં જવું છે ને, અનુભવ લેવો,
તો આ મારા સમાજી આ કીધું કે જેવી દેહને છે આત્મબુદ્ધિ, એવી જો ભગવાન ભક્તમાં આત્મબુદ્ધિ હોય તો એવી કોણ વસ્તુ છે એમાં, તેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, એવી કઈ વસ્તુ આ દુનિયામાં છે લોભાઈ ભગવાન છે પીડ્યા રે, કોઈ એવું પદાર્થ છે ને એવું કઈ વસ્તુ છે ને, જો મહિમા ખરો સમજાણો હોય તો કોઈ વસ્તુ છે તે નહીં. કોઈ વાલ મારા કે દેહ મારે લખ્યું, રઘુજીભાઈ પ્રશ્ન પૂછ્યો કે જીવનું કલ્યાણ કેમ થાય, મજના ભાષે કે દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ સિવાય ભગવાનની સેવામાં જોડી દેવા, અને સેવામાં જે વસ્તુનો તત્કાળ ત્યાગ કરવો. એટલે આ પાંચના જવાબ મારે દીધા. હવે દેહને કે સેવામાં કેવું જોડું, અહીં આવું સેવું જોડ્યું, કોઈ જાય સેવામાં નથી જોડ્યું. હેલો બે દાણા ટિકિટ ખર્ચી, આઠ આના બારા ખર્ચી ને આથી આવી દઉં, એ દેહને સેવામાં જોડ્યું, ધનને શું સેવામાં જોડું, દસવાનું શું ભાગ કાઢવા, લાખ રૂપિયા ભગવાન આપે 10,000 ઠાકોરજીના એમાં શું યોજવાનું છે, આ તો ચું 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 કરે એમાં શું ગળ્યો પડે, આમ 20માં 10માં ભાગ કાઢે તો મહારાજ જવા ડૂબો ન રહેવા દે. કેમ મોટા ખરી વાત કોઈ, તમે અમારા પરાળા 20માં ભાગ કાઢે છે તો કેટલા ઘઉંને અમારા કપાસ પાકે લ્યો, ચોખા ભાગ કાઢે છે તો ભગવાન સાહેબ કરે છે, અને ચું ચું કરે તો ચાર ભાઈ છે ઉભા પાછા, યજ્ઞ પલિતા રાજદંડ ચોર મુસક લઈ જાત, એટલા દંડો દુનિયા ધર્મદંડ છે ન જાત. ધર્માદા ચાર ભાઈ છે પાછા, અગ્નિ તીન ધર્માદો બંગલા બળી જાય, મોટા માળા બળી જાય, ધર્માદો લાખ બે લાખ રૂપિયો જાય. યજ્ઞ પલિતા ચોરા ભાઈ બધું ડાક્ટર બાપા 2 રૂપિયા લો લઈ લે, ધર્મ કેવું બીજો કહો. યજ્ઞ પલિતા રાજદંડ ચોર મુસક લઈ જાત, ઉંદર આવા થયા છે ને બધું ઘર કાપી ખાય. આપણે કાઠિયાવાડમાં હતા ત્યાં બોલું ઘૂસી થઈ તું ઘૂસ્યું થઈ તે કોઠું કાપી ને, એટલે શું છે કે ભાઈ અમે દાણા હાંગી પણ જે ઓલી કોઠું છે કાદવની એ છે ધરીને માની કાપીને ઘઉં બધા લઈ જાય, ધર્મ તો એવો જાય થઈ બરાબર નથી, ઘૂસું કાપી જાય કહો. યજ્ઞ પલિતા રાજદંડ ચોર મુસક લઈ જાત, એટલા દંડ તો દુનિયા ધર્મદંડ છે એવું નથી, ધર્મદંડ છે આપણે હાથે કરીને આપવું એ બહુ કઠણ છે. સંભળી ખાય પણ દમડી ના ખાય, દમડી બહુ મુશ્કેલી. એક ભૈયા હતા, ભૈયા મારે વધુભાઈ વાત જાણે છે, ભૈયા હતા લોભી બહુ, શાક લેવા ગયા બજારમાં પણ ઉંડાળો ખરો ને તો પરસો વળી મારો રૂપિયો રોવે, મતરો ના મતરો હતા નહીં વટાવું એ કદાચ મૂકી દો, મેં સાસને રોટલો ખાધો કહો, શાક નો લીધું કહો, આવા લોભ વળી ગયા કહો. તો મારો સિદ્ધાંત શું કે દેહ ધન ધામ, ધામ જ આપણે મંગલા બંધાવે ઘર બંધાવે, એમાં સમના પગલા પડાવવા, સદરો ઓઢાડવી, ધોતિયા ઓઢાડવા થાય, પૂજા કરવી, એ ધામ ધામ સમજણ જોઈએ. અને કુટુંબને પરિવાર, કુટુંબ હોય આપણે હાગાવાલા હોય, કોઈ મંદિર ના આવતા હોય તો વાત કરવી, હાલો આમ છે આશીર્વાદ ફળે છે સ્વામી રાજ કરી દઈશીએ કે મિલકે ફોડે લાવવા, કહેવાય એ તો શું કુટુંબને પરિવાર, પરિવાર શું બધાને વાત કરી સમજાવી દેવા. એટલે આ કહેવાય તો એ સત્સંગ રીતિ છે. એક ગામમાં સ્વામી ફરવા ગયા, બધા છગનભાઈ જેવા કહેવા મળે કે અમારા સ્વામી બહુ સારા એવા છે, મેં કથા સાંભળો તો બધા ગામ સત્સંગ નહીં ઓછો સત્સંગ બધા ગયા બેઠા, એટલે સ્વામી કે તમે જો સત્સંગી થાવ તો અમારા જૂનાગઢના મંદિરમાંથી તમને 50-50 મણ બાજરી આપી. બધા હારાજી થયા, આવા થતું કોઈ નહીં, આ જો આપણે સત્સંગી થાય તો 50-30 મણ બાજરી આપણે આપે એ તો બહુ દયાળું, લાવો કંઠી બાંધી. પણ સ્વામી કે કંઠી બાંધો ખરા પણ હોકો ફોડવો જોઈશ, તમાકુ કાઢવી પડશે, આમ ભવાયા નહીં જોવાય. ભાઈ કાંઈ લીધું પચામાં ભાઈ કાંઈ નહીં જોઈ, જો કંઠી બાંધો એમ ફોલા ફટાયા ને કંઠી બાંધીને દાવીને થતી કર્યા, પછી બીડી ના પીયા હોકા કાઢી નાખ્યા બધું બધું છોડી દીધું. પછી 9 મહિના થયા, ઓલા પૂછે કેમ સ્વામી હજી ગાડા લઈને ના આવ્યો, પણ 12 મહિના પૂરા થવા જ ગાડા લાવશે. પછી હવે આવા જૂના સત્સંગ હોય ને સમજાવે, સાંભળો ભાઈ તમે જે હોકા પીતા હતા સિગારેટ કે હું બીડી પીતા હતા કેટલા રૂપિયા ખર્ચતા કે 100-150 થાય, આ ભવાયા રમાતા જોતા તેમાં 40-50 રૂપિયા થાય. હવે એ જે સ્વામી ખર્ચ મુકાયું જે ફેલ કઢાવ્યા, આપણે મંદિરનો દાણો ન લેવાય, ધર્માનો દાણો આપણે લેવાય, પણ આજે સ્વામી ફેલ મળે એ જ ધર્માદો. હા એ વાત છે, એમ કંઠી વીને બાંધી થતી કે નહીં, પણ જો ફેલા કરીને કોઈ હોકો ફોડ જ નથી આવત ની પાસે. તો આ સ્વામીનો સિદ્ધાંત શું કે વાતો ચીધું કરીને ફોલાવી ફટાવીને સમજાવીને જ્ઞાન આપવું સ્વામીનો સિદ્ધાંત. બીજો જ્ઞાન મેળવી જાય કોણ તો ના આવે,
ત્યારે આ મોટાપણો હશે કે આ સત્સંગ સત્સંગ જે કરાવો કે હેલી વાત નથી. એક જીવને જો આ માર્ગમાં ચડાવી બ્રહ્માંડ ઉગારવાનું પૂર્ણ થાય, એક જીવ આમાંથી પાડી દે બ્રહ્માંડ ભાગ્યનું પાપ લાગે. પેલા આપણે અહીં આવતા જોનસન કંપની ત્રણ જણા બેઠા હોય, અમે નિર્ગુણ પગાટે ભીટ્યા હતા. કઈ નિર્ગુણ છું કે હું મને ક્યાં દાવી કે છે એ સુતા જોનસન કંપની આપણે છીપી ચાલીમાં હતી એમાં બેહે બધા કથા વાર્તા કરવા જાય, કોઈ આવે તો નહીં. નિર્ગુણ હાલો ધ્રુવ દાખતર ન્યા જાય ચોપાટીમાં, વળી ન્યા બેખડાવવા તો એક મિસ્ત્રી ત્યાં વાતો કરવા જાય, વળી નાનો ભાઈ ન્યા જાય એમ કે રાત ગાળતા ને ચાર વાગે પાછા વળી ગોટી કાઢ્યા હોય ને વળી હવે પાંચ માળા ચડી જાઓ. ઓલા હિરુભાઈ માંદા છોકરો ન્યા ચડી જાય, બોલા હતા ને ભાદરવાળા ન્યા પાંચ માળા ચડી જાય. એમ કોઈ સત્સંગ કરાવ્યો કહો એમ આ મોટા પછી આમ સત્સંગ કરાવ્યો સાસુમાં શું આમ સત્સંગ કરાવ્યો છે એમ આપણે દરેકે મંડી પડવું. હવે મારા મોટા સ્વામી વાર જોઈને બેઠા છે 10 મિનિટ વાત બોલો સહેજાન એ મોટા સ્વામી મૂકો.